એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદમાં 29મીએ ગુજરાતી ગઝલ શાયરીનો કાર્યક્રમ તારી સાથે મોજરે. ખુલ્લા આસમાનમાં રાત્રિના ઠંડા પ્રહરમાં ગઝલ શાયરી અને ગીત ગુંજારવાનો લાજવાબ કાર્યક્રમ એટલે દોસ્ત ગઝલ તારી સાથે મોજરે ટાફ અને ટી પોર્ટ સાથે મળીને આ કાર્યક્રમ યોજી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિ કવિતાને જીવંત રાખવા માટેનો ઉદ્દેશ સાથે ટી પોસ્ટ અને ટાપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદનો શિયાળો હોય ને એટલે ઘણા બધા સરસ મજાના ઇવેન્ટ થતા હોય, તો આ વખતે ટાફ તરફથી એક સરસ મજાનું બીડું ઝડપવામાં આવ્યું છે કે એક મુશાયરાનું આયોજન કરવામાં આવેલું છે. ટાફ આમ તો અમે બધા જનરલી ફૂડ બ્લોગર્સ ને એ જ બધાની મીટ થતી હોય છે, પણ આ પ્રથમ વખત આવી કે કલ્ચરલ યુનો એક ઇવેન્ટ થવા જઈ રહી છે એટલે ખૂબ જ હેપી છીએ. કારણ કે ટાફ એ એવું આજે અમદાવાદનું ગ્રુપ થઈ ચૂક્યું છે, જે વોટ્સઅપથી શરૂ થઈને આજે મોટી મોટી ઇવેન્ટ કરતું થઈ ગયું છે. ટ્રાવેલ, ફૂડ, ફેશન આ બધી જ વસ્તુ ને થોડુંક પર થઈને આ વખતે એક કવિ સંમેલન રાખવામાં આવ્યું છે. બહુ જાણીતા અને નામાંકિત કવિઓ, ગઝલકારો પોતાની કૃતિ રજૂ કરશે, અને એ પણ વેન્યુ એવું છે કે અમદાવાદનું સૌથી પ્રોમિનન્ટ લોકેશન એટલે કે લોકો માટે હેંગઆઉટ થવાનું. એક સરસ મજાની ચાની ચુસ્કી મારતા તમે જો મુશાયરો માણતા હો તો આવી એક જ જગ્યા છે ટી પોસ્ટ. આ બંને ભેગા થઈને આજે મોજ રે કરીને સરસ મજાની ઇવેન્ટ 29 તારીખે પ્લાન કરી છે. મિત્રોની મોજ માટે આ ગ્રુપ શરૂ થયેલું, પછી ધીમે ધીમે ક્યારે એ એક સિરિયસ મોડ પર અને ધંધાકીય મોડ પર આવી ગયું એ ખ્યાલ જ ના રહ્યો. અમારો જે મેઇન મોટો છે એ માતૃભાષાનો વિકાસ, માતૃભાષાની સેવા અને સાથે સાથે જે અમારા જે સભ્યો છે એમના ધંધા રોજગાર, એમને રોજબરોજની ધંધામાં પડતી મુશ્કેલીઓના નિવારણ, સોલ્યુશન, એમનું નર્ચરિંગ, એ બધા અમારો મેઇન મોટો છે. અને સબ્જેક્ટ લગભગ હું છું એટલે આર્ટ તો હોય જ, ફૂડ પણ હોય, જોઈ શકો છો કે ફૂડ તો હોય જ મારી સાથે અને ટ્રાવેલ પણ છે. તો ટાફ એટલે ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ એવા ચાર પાયા ઉપર રચાયેલી આ સંસ્થા છે, અને આ જે ગાડી જે ચાલી રહી છે એ આ ચાર ટાયર ઉપર ચાલી રહી છે. તો બસ આ સવા વર્ષ, 1.5 વર્ષ એકદમ મસ્તીથી મોજમાં રહ્યા. આ ગુર્જર ધરા પર જેટલા પણ ગુજરાતીઓ છે બધાને આવવો જોઈએ. આપણે જ આપણી ભાષાને માન નહીં આપીએ, આપણે જ આપણી ભાષાના વિકાસ માટે જો કામ નહીં કરીએ, આપણે જ ગુજરાતીઓ તો બીજું કોણ કરશે. અને હું તો તેમ છતાં પણ સાહિત્યનો સ્ટુડન્ટ છું, કારણ કે મારી જે કોલેજ છે મેં ગુજરાતી લિટરેચર સાથે BA કરેલું છે, એટલે મારા માટે તો એક અનહદ પ્રેમની લાગણી હોય ગુજરાતીને, અને એટલા માટે જ આ ગુજરાતી કવિ સંમેલન આપણે યોજ્યું છે. પણ તેમ છતાં પણ મારા હૃદયની, દિલની ઈચ્છા એવી છે કે 6 કરોડ ગુજરાતી હોય તો 6 કરોડ ગુજરાતીને આ જ ઈચ્છા થવી જોઈએ કે ચલો આજે એક મેળાવડો, આજે એક નાનકડું એક કવિ સંમેલન આપણા ઘરે પણ રાખીએ, આંગણે પણ રાખીએ, આપણી ઓફિસમાં પણ રાખીએ. સાગિક વાતાવરણમાં ગઝલ શાયરી સાથે હળવા ભારે ખાનપાનની મોજ માણવા માટેનો આ કાર્યક્રમ તારીખ 29 જાન્યુઆરીને રાત્રે 9 વાગે સિંધુ ભવન ટી પોસ્ટ ખાતે યોજાશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કવિઓ પોતાની આગવી શૈલીમાં ગઝલ શાયરી અને ગીતો રજૂ કરશે, જેમાં રઈઝ મણિયાર, મધુસૂદન પટેલ, કૃણાલ શાહ, ભાવિન ગોપાણી, તાશ મંસૂરી, વિશાલ દેસાઈ, વિરલ દેસાઈ, ચિરાગ ખોડીફા, ઉવેશ ગિરાજ, ચૈતાલી જોગી જેવા નામાંકિત કલાકારોના કંઠે આ મધુર ગઝલો, શાયરીઓ અને ગીતો સાંભળવા મળશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર તારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.